નમસ્કાર ન્યૂઝ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈન સમાચારની શરૂઆત કરીએ તો તબીબી ક્ષેત્રને કલંકિત કરનાર કિસ્સો પંચમહાલના જિલ્લાના અડાદરા ગામ સામે આવેલો છે ઇલાજના બહાને ડોક્ટરે યોગી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે તો સાથે જ ડિગ્રી ધરાવતા ડોક્ટરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી પંચમહાલ જિલ્લાના અડાદરા ગામે ટ્રસ્ટ સંચાલિત જયંતી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે દર્દી યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે સાથે જે પ્રમાણે ડોક્ટરની હરકતને પગલે તબીબી ક્ષેત્રમાં ચકચાર મચી છે સેવાકીય સંસ્થા તરીકે પ્રખ્યાત અડાદરા ગામે આવેલ જયંતી હોસ્પિટલમાં છેલ્લા વર્ષોથી ફરજ બજાવતા ડોક્ટર પ્રેમનાથ ગુપ્તા પાસે ગામની પરિણીત યુવતી પોતાના ઇલાજ માટે હોસ્પિટલમાં આવી હતી આ દરમિયાન પરિણીતાને તપાસ કરવાના બહાને કન્સલ્ટિંગ રૂમમાં બોલાવી જ્યાં યુવતીના એકલતાનો લાભ લઈ કૃત્યકારી ડોક્ટરે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ યુવતી દ્વારા લગાવવામાં આવ્યો છે સમગ્ર મામલે યુવતીએ પરિજનોને જાણ કરતા પરિજનો રોષે ભરાયા હતા અને કલંકિત કૃત્યકારી ડોક્ટર સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે તો આ ફરિયાદના આધારે વેજલપુર પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના જ કલાકોમાં ડોક્ટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી અડાદરા ગામની એક યુવતી દવાખાનામાં દવા સારવાર અર્થે ગયેલી દરમિયાન ખાનગી હોસ્પિટલના ડોક્ટરે તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અડપલા છેડખાની કરેલો હોય આજરોજ વેજલપુર પોસ્ટે ફરિયાદ આપતા આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે પ્રિતેશ દરજી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પંચમહાલ ચૈત્ર મહાપર્વ એટલે કે પૂર્વાધિરાજ પર્યુષણ પર્વ વડિયા ગામમાં ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યું છે ગામના પ્રાણગુરુ સ્થાનક વાસી જૈન સંઘના આંગણે ઉપકારી રાષ્ટ્ર સંત મહારાજ સાહેબની પ્રેરણાથી ભગવાનનો જન્મદિવસ ભાવેથી ભવ્ય ઉજવવામાં આવ્યો હતો જેમાં જૈન લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લાના વડિયા જૈનો મહાપર્વ એટલે કે પૂર્વાધિરાજ પર્યુષણ પર્વ વડિયા ગામે ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો હતો ત્યારે ગામના શ્રી પ્રાણગુરુ સ્થાનક વાસી જૈન સંઘના આગણે ઉપકારી શ્રી રાષ્ટ્ર સંત મહારાજ સાહેબની પ્રેરણાથી કલકત્તાથી અપર્ણા દીદી દોષી આ પર્યુષણ પર્વમાં દીદી અને એક વિષય પર પ્રકાશ પાથર્યો હતો કર્મ કોને કહેવાય પાપ કરવાથી કઈ ગતિમાં જન્મ થાય ક્રોધથી થતા નુકસાન જાણતા અજાણતા થતી હિંસાથી કેમ બચવું તે ખૂબ જ સચોટ રીતે સમજણ આપી છે જેમાં બહોળી સંખ્યામાં જૈન લોકો ઉપસ્થિત રહી ભગવાનનો જન્મદિવસ ભવ્યાથી ભવ્યથી ઉજવણી કર્યો હતો રાજુ ગારિયા સાથે અશોક મણવર એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી રાજકોટના ગંજીવાડામાં ધસી જઈ ધડાધડ ફાયરિંગ કરી અબ્દુલને હત્યાની કોશિશ અને ત્યાંથી આગળ જઈ ઈસી ફૂટના રિંગ રોડ ઉપર અમૂલ સર્કલ પાસે સદાચાર ફાયરિંગ કરી ખોફ ઉભો કરવાની ઘટનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તાજેતરમાં જ હરીફ અબ્દુલ સુલેમાનના ઘર ઉપર સાગરી દોસ્ત સાથે ગંજીવાડામાં ધસી જ ધડાધડ ફાયરિંગ કરી અબ્દુલની હત્યાની કોશિશ થઈ ત્યાંથી આગળ જઈએ સી ફૂટના રોડ પર અમૂલ સર્કલ પાસે સરાજહર ફાયરિંગ કરી ખોફ ઊભો કરવાની ઘટનામાં સંડોવાયેલો હિતેશ ઉર્ફે હિતયો ખીમસુરિયા આજ ડેમ ચોકડીથી માંડા ડુંગર તરફ જઈ રહ્યાની બાતમી હેડ કોન્સ્ટેબલ જગમાલ ખટાણા મયુરભાઈ પટેલ સ્પિરાજસિંહ પરમાર ફિરોજ શેખને મળી હતી બાતમી મળતાની સાથે જ પીએસઆઈ આરસી કાનોમિયા સહિતનો કાફલો સંબંધિત સ્થળે ધસી ગયો હતો આ દરમિયાન જીજે 10 AC 44-12 નંબરની અકિલા અલ્ટોમાંથી હિતેશ ખીમસુરિયા પસાર થતા આંતરી લેવાયો હતો હિતેશ ખીમસુરિયાને ઝડપી લેવા માટે જહેમત ઉઠાવી હતી અલ્ટોકાર અને હિતેશની અંગ ઝડપી દરમિયાન બે કાર્ટિઝ લોડ કરેલી દેશી બનાવટની પિસ્તોલ અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો ઝડપાયેલ હિતેશ ખીમસુરિયા અથંગ ગરફોડીઓ છે છેલ્લા 2 વર્ષ સુધી રાજ્યના અનેક શહેરોની પોલીસના ચોપડે ઝડપાયેલો હિતેશ ખીમસુરિયા અથંગ ગરફોડીઓ છે છેલ્લા 2 વર્ષથી તે રાજ્યના અનેક શહેરોની પોલીસના ચોપડે વોન્ટેડ હતો 2-2.5 વર્ષ પહેલા તેને તેના સાગરીત રાહુલ ગુલ સાથે મળી જેતપુરમાં 80 લાખની મતની ચોરી કરી હતી આ ગુનામાં પડતી વોન્ટેડ છે 2 વર્ષ પહેલા રાજકોટના થોરાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આર્મ્સ એક્ટના ગુનામાં પણ પોલીસ તેને શોધી રહી હતી રાજકોટ રેલવે તથા જેતલસર રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં તેના જામીન રદ થતા રેલવે પોલીસ પણ તેને શોધી રહી હતી અગાઉ રાજકોટના માલવ્યાનગર ભક્તિનગર 2 ડિવિઝન રાજકોટ તાલુકા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન થુરાડા પોલીસ સ્ટેશન મોરબી ટેંકારા જેતપુર જેતલસર રાજકોટ રૂરલના શાપર કોટડા સાંગાણીના ચોરીના ગુનાઓ અને 2 વર્ષ પહેલા ગેરકાયદેસર હથિયાર સહિત 17-18 ગુનામાં પકડાયો ત્યારબાદ જામીન પર છૂટી અંકલેશ્વર ભરૂચ તરફ પોતાનું કાર્યક્ષેત્ર વધાર્યું હતું 15 દિવસ પહેલા પૈસાની લેતી દેતીના મામલે અબ્દુલ સુલેમાન ઉપર તેને પ્રવીણ ઉર્ફે પલિયા અને સુરેશ ઉર્ફે વાંકુ જીવરાજ કોળી નરેશ ઉર્ફે લલ્લુ વાલજી બાવળિયા સાથે મળી પોતાની પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યા હતા આ ગુનામાં આજે તેની ધરપકડ કરવામાં આવી છે તેના અન્ય સાગરીતોની શોધખોળ
તેના અન્ય શાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવે છે. આ શખ્સે નવ એક માસ પહેલા સુરતના કામરેજમાં મારામારી કરી હતી. આ ઉપરાંત રાજકોટ નજીકના ખીરસરા પેલેસ પાસે એક શખ્સને છરીના ઘા મારી ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. તો સાથે જ આ ઉપરાંત પીપાવાવ ખાતે હત્યાની કોશિશ કરી હતી, જેનો કેસ રાજુલા સેશન કોર્ટમાં ચાલુ છે, પરંતુ તે હાજર રહેતો ન હોય રાજુલા કોર્ટે પકડ વોરંટ કાઢ્યું હતું, જે પણ પેન્ડિંગ છે. આ પહેલા રાજકોટના ગાંધીગ્રામ અને માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને હત્યાની કોશિશમાં ઝડપાઈ ચૂક્યો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પીવાના ગુનામાં તથા માલવ્યા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં આરોપી ચેતન હસમુખભાઈ રાઠોડ, જે રેસકોર્સ પાર્ક 2 રહેતો હોવાની હકીકત મળતા તેને આજરોજ ઝડપી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી સુરતના કામરેજ ખાતે 324 ગુનામાં વોન્ટેડ છે. તેમજ 5-1 મહિના અગાઉ તે લોધિકા પોલીસ સ્ટેશન એટલે કે ખીરસરા પેલેસ પાસે એક ઈસમને છરી મારે તેમાં 307 ગુનામાં પણ વોન્ટેડ છે. અને પીપાઓના ઉપર પીપાઓ ગામ ખાતે પણ તેની ઉપર 307 ગુનો દાખલ થયેલ, તેમાં તે નાસ્તો તેમાં તે હાજર થઈ અને પછી પહેલો કલાક પછી કોર્ટમાં હાજર ન થતાં સેશન્સ કોર્ટ દ્વારા તેનું પકડ વોરંટ પણ કાઢવામાં આવેલ છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો ભાદરવા મહિનો શરૂ થતા અંબાજી તરફ જતા પગપાળા સંઘો પ્રયાણ કરતા હોય છે. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા હાલોલ શામળાજી માર્ગ પર મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી પગપાળા જઈ રહ્યા છે. બોલ માડી અંબે જય જય અંબે ના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા. તો ભાદરવા મહિનો શરૂ થતા પગપાળા સંઘો અંબાજી તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા છે. પંચમહાલ જિલ્લામાંથી હાલોલ શામળાજી હાઈવે પસાર થાય છે. આ રોડ અંબાજીને જોડે છે. આથી મધ્ય ગુજરાતના દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરના જિલ્લાના માઈ ભક્તો પગપાળા સંઘ સાથે આ રસ્તે અંબાજી જાય છે. હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર પણ ભક્તો પગપાળાને રથ સાથે નીકળતા હોય છે અને માતાજીના ભક્તિમય ગરબાઓ સાથે નાચતા ગાજતા જતા હોય છે. માર્ગ ઉપર અનેક રથો અંબાજી તરફ જઈ રહ્યા છે, તેમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ આ પગપાળા સંઘોમાં જઈ રહ્યા છે. હાલ માર્ગો બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે. પગપાળા અંબાજી જતા માઈ ભક્તો માટે શહેરાની લખારા સોસાયટી ખાતે 5 વર્ષોથી વિસામાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સવારે ચા, નાસ્તો, નારિયેળ પાણી તેમજ ફળફળાદી બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં એક મેડિકલ સ્ટોલ પણ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં જરૂરી દવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. રાત્રે સુવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર પણ મોટી સંખ્યામાં વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ ભક્તો લઈ રહ્યા છે. પ્રિતેશ દરજી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પંચમહાલ. તો સુરત રેલવે સ્ટેશન પર રાત્રે ગેંગ વોર ફિલ્મી ધવે ધરાધર 4 રાઉન્ડ ફાયરિંગ થતા સુરત રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરત રેલવે સ્ટેશન પર 4 રાઉન્ડ ફાયરિંગથી અફરાતફરી મચી હતી. લિંબાયતના 2 માથાભારે ઈસમો વચ્ચેની વર્ચસ્વની લડાઈને લીધે રેલવે સ્ટેશન પર ગુરુવારે રાત્રે સમરાંગણમાં ફેરવાયો હતો. ઘટના અંગે મળતી માહિતી મુજબ મુંબઈથી બીકાનેર જતી રણકપુર એક્સપ્રેસ સાંજે 7:25 કલાકના અરસામાં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર થોભાઈ હતી. ટ્રેનના જનરલ કોચમાંથી સુમુલદેરી તરફના છેડે ઉતરેલા મોહમ્મદ યુસુફ ઇશરત ખાન, ઉમર વરસ 23, એના જ વિસ્તારમાં રહેતા સિબુ ઉર્ફે ટાઈગર સુમુલદેરી તરફ તૂટેલી દિવાલ પાસેથી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યો હતો. સિબુએ પાછળથી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ બીજું ફાર સામેથી, જોકે ત્રીજું ફાર મિસ થયું હતું. મોહમ્મદ યુસુફ બચવા ટ્રેનમાં ઘૂસી ગયો હતો. તેને પેટ અને હાથે ઈજા પહોંચી હતી. ટાઈગર ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્તને સ્મિમેરા હોસ્પિટલ પછી એપલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ઘટના સ્થળ સીસીટીવી કેમેરાથી દૂર હોવાને કારણે ઘટનામાં સ્પષ્ટ ચિત્રો મળી શક્યા નહોતા. આ જગ્યા પર ગત વર્ષે ફેબ્રુઆરીમાં દારૂના અડ્ડા પર ગેંગ વોરની એક હત્યા થઈ હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પાર્સલ ઓફિસ તરફનો છેડો ગુનાખોરીઓ માટે કુખ્યાત છે. અગાઉ ગત ફેબ્રુઆરી મહિનામાં અહીં બુટલેગર વચ્ચે થયેલી ગેંગ વોરમાં કાલુ નામના ઈસમને તલવાર અને ચપ્પુના ઘા મારી બતાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુખ્યાત બુટલેગર વલી ઉલ્લાહના ભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ છેડે એક હાથલારી ટ્રેક પર ઉતરી ગઈ હતી અને ટ્રેક પરથી પસાર થતી દુરંતો એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. ફાયરિંગ કરનાર અને ભોગ બનનાર બંને માથાભારી તત્વો ફાયરિંગ કરનાર સિબુ ઉર્ફે ટાઈગર લિંબાતની અસીમ ગેંગ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું તે મોહમ્મદ યુસુફ ઇશરત ખાન ગુડ્ડુ ફાયરિંગ ગેંગનો માણસ છે. યુસુફ અગાઉ તમંચા સાથે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. બંને વચ્ચે ભાઈ સાબિત થવાની હોડમાં ફાયરિંગની ઘટનાએ અંજામ આપ્યો હતો. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. નવરાત્રી ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે.
નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90, સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. ખંભાળિયાના શિરુતરાવ નજીક દર વર્ષે યોજાતા લોકમેળામાં આ વખતે પણ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય તેમ પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ બાદ મામલતદાર વૈષ્ણવે તપાસ કરતા મેળામાં પાર્કિંગના રાત્રિના 100 રૂપિયા અને દિવસના 30 રૂપિયા જેવા ઉઘરાણા કરવામાં આવતા હોવાથી બંધ કરાવવામાં આવ્યા હતા. ખંભાળિયાના લોકમેળો મનોરંજન માટે હોય, જુગારની પ્રવૃત્તિઓ પણ બેરોક ટૂંક આનંદ મેળાના નામે ચાલતી હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે જ ખંભાળિયા પોલીસ દ્વારા મેળામાં જુગાર રમાડતા જામનગરના સિદ્દીક સલીમ રાજકોટિયા, સાફિક અજીજ લખાને મેળામાં સાબુની ગોટીઓમાં પૈસા બાંધી પ્લાસ્ટિકની રીંગો ફેંકાવી તથા સ્ટીલના ગ્લાસ બોલથી પડાવીને પૈસા લગાડાવી જુગાર રમાડતા રોકડા 1050 સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આમ ખંભાળિયાના મેળામાં છેલ્લા દિવસે લૂંટફાટ થવાની શક્યતા વચ્ચે તંત્રએ હાથ ઊંચા કર્યા હોય તેમાં મેળો લૂંટમેળો બની જવા પામ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ધમાદી સુર સાથે પપ્પુભાઈ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ, ખંભાળિયા. જામનગરના વર્ધન ચોક પાસે મંગળવારની મોડી રાત્રે પૈસાની ઉઘરાણીના મામલે એક યુવાની કરાયેલી હત્યાના બંને આરોપોને ગણતરીના કલાકોમાં સિટી પોલીસે પકડી પાડ્યા હતા. જામનગરના વર્ધન ચોકથી માંડવી ટાવર વચ્ચેના માર્ગ ઉપર મંગળવારની રાત્રે 12:30 કલાકે પસાર થતા રફીકભાઈ મહમદભાઈ માણેકિયા નામના 40 વર્ષના યુવાન પર નજર ઉર્ફે ઘંટા બાપુ તથા અઝર મણિયા નામના બે શખ્સોએ છરી વડે હુમલો કરી રફીકભાઈની હત્યા નિપજાવ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. મૃતક રફીકભાઈને નજર ઉર્ફે ઘંટા બાપુ પાસેથી 18,000 રૂપિયા લેવાના બાકી હતા. આ રકમ આપવામાં ગલ્લાતલા કરતા નજીરનો બાઇક રફીકભાઈએ લઈ લીધા. પછી મંગળવારે રાત્રે બાઇક લઈને જવા અને પૈસા આપી જવા માટે વાત થતા ખોજના નાકે રહેતા રફીકભાઈ મોટરસાઇકલ લઈને બર્ધન ચોક પાસે આવ્યા હતા. ત્યારે બીજા મોટરસાઇકલ પર આવેલા નઝીર અને અઝહરે છરી વડે જીવલેણ હુમલો કરી રફીકભાઈને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઉપરોક્ત આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યાર પછી સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રફીકભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ સિવાય એસપી એવી સૈયદના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે બુવર તથા સ્ટાફે હાથ ધર્યા પછી નઝીર તથા અઝહર મણિયારને પકડી પાડ્યા છે. બંને આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી છરી વગેરે મુદ્દામાલ કબજે કરવા રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. ગઈકાલે સિટી એ ડિવિઝનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 207/2018 નો એક ગુના મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં
આજે રફીક મરડિયા કરીને જે છે એનું ખૂન થયેલ હતું અને કોઈ નજીર બાપુ કરીને છે એને એનું ખૂન કર્યું. માત્ર 18,000 રૂપિયાની લેવડ દેવડનો મામલો હતો અને આ જે મરનાર જે છે એ 18,000 રૂપિયા માંગતો હતો અને વારંવાર એની પાસે ઉઘરાણી કરતો હતો, જેથી ગુસ્સામાં આવી જઈને આને છરી વડે એના પર છાતીમાં તેમજ બીજા બગલની પાસે તેમજ પાછળના ભાગમાં હુમલો કરી એનું મોત નિપજાવવામાં આવેલું. આ બંને આરોપીઓ જે નઝીર અને અઝરુ આ બંને જણા આજરોજ મહાપ્રભુજીની બેઠક પાસેથી ગોંડલ તરફ ભાગી જવાની તૈયારીમાં હતા અને અમારા સિટી એ ડિવિઝનના પીઆઈ બુવળ સાહેબ તથા એમના સ્ટાફ ગોયલ સાહેબ તેમજ એમના સ્ટાફના માણસોને આ બાતમી મળેલી હતી અને આ બંને આરોપીઓને આજરોજ પકડી લેવામાં આવેલા છે અને હાલમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. રાણસી ગઢવી સાથે રાજ પાવરી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. પંચમહાલ જિલ્લાના પોપટપુરા ગામ પાસે આવેલું ગણેશ મંદિરનું અનોખું મહાત્મ્ય છે. અહીં સ્વયંભૂ ગણેશની મૂર્તિ નીકળેલી છે જે 100 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. ત્યારે ગુજરાતમાં આવેલા એવા ગણેશ મંદિરો છે જ્યાં પણ ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે. ગોધરા તાલુકાના પોપટપુરા ગામ પાસે હાલોલ શામળાજી હાઈવે માર્ગને અડીને આવેલું આ ગણેશ મંદિર જાણીતું છે. અહીં દર મંગળવારે અને ગુરુવારે ભક્તોનો ધસારો જોવા મળે છે. હાલ ગણેશ ચતુર્થીને લઈને પણ અહીં ભક્તોની અવિરત પ્રવાહ ચાલુ છે. કહેવાય છે કે અહીં દાદા ગણેશ ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે. અહીં ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં અંગાર ચોથનું પણ ઘણું મહત્વ છે, જે દિવસે મેળાનો માહોલ જોવા મળે છે. પ્રિતેશ દરજી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પંચમહાલ. જેતપુર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિકને અર્જન્ટરૂપ લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. જેતપુર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસર શિબિર અબારી તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ સાથે જેતપુરના સરકારી હોસ્પિટલ રોડ, કણકિયા પ્લોટ, બસ સ્ટેશન રોડ, સ્ટેન્ડ ચોક, એમજી રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરતા પહેલા કેબિન ધારકો, રેકડી ધારકોને 3 દિવસ પહેલા સ્વૈચ્છિક દબાણ હટાવી લેવાની નોટિસ પાઠવી હતી, જેના અનુસંધાને સવારથી ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાએ પોલીસને ચુસ્ત બંદોબસ્ત રાખી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો. જેતપુરના ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું છે કે આ દબાણ હટાવ ઝુંબેશ કાલે પણ હાથ ધરવામાં આવશે અને કેબિન ધારકો અને વેપારીઓને ફરીવાર દબાણનો કરે તેની સૂચના આપવામાં આવી હતી. જેતપુર સિટી પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ફારૂક મોદીન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. તો રાજ્યમાં પર્યુષણ પર્વના દિવસે ધોરાજીના જૈન સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમ તથા શોભાયાત્રા નીકળી હતી, જેમાં જૈન સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજી જૈન સમાજ દ્વારા પૂજ્ય સિદ્ધેશજી ભગવત આદિ ઠાણા 4 તથા પૂજ્ય મહાસતીજી નિશ્રામમાં પર્યુષણ પર્વ ખૂબ જ ભક્તિભાવ તથા આનંદ ઉત્સાહથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. પર્યુષણ પર્વ નિમિત્તે એક ઉપવાસથી માત ક્ષમણ સુધીની ઉગ્ર તપશ્ચર્યાઓ થઈ, તો સાથે જ પૂજ્યશ્રીઓના વ્યાખ્યાન, પ્રતિક્રમણ, સનાતન પૂજા, ભક્તિ સંધ્યા, સ્વામી વાત્સલ્ય વિનું પણ આયોજન કરવામાં આવ્યું. તબગજ સંઘ દ્વારા શુક્રવારના રોજ સવારે પ્રભુજીનું ચાંદીનું પારણું તથા શ્રીશલા માતાજીએ નિર્ખેલ ચાંદીના 14 સપનો તથા ચાંદીની પાલખીમાં બિરાજત પ્રભુજી પ્રતિમા તથા તબગજ સંઘના પ્રમુખ લોકાગજ સંઘના પૂર્વ પ્રમુખ એવા નગીનભાઈ વોરા તથા લલિતભાઈ વોરા તથા અરવિંદભાઈ શાહ, રમેશભાઈ હિરેનભાઈ, ભાવેશભાઈ નિરંજન ગ્રુપના ચિરાગ વોરા, વિપુલ મહેતા, તેજસ મહેતા વગેરે આગેવાનો સાથે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા. ધોરાજી શહેરની અંદર જૈનોનું જે મહાપર્વ ગણાય છે, આખા દેશની અંદર અને ગુજરાતની અંદર આખું આ પર્વ છે એ મહાપર્વ છે. 8 દિવસ તપ અને જપની આરાધના થાય છે જૈનો દ્વારા. આ 8 દિવસ દરમિયાન ભગવાન મહાવીરની છત્રછાયા નીચે જૈનોએ તપશ્ચર્યાઓ કરી છે. 1 અપવાસથી માંડી અને 30 અપવાસ સુધી, એટલે કે માસ સમય સુધીની તપસ્યાઓ આજે આ ધોરાજી શહેરની અંદર થઈ છે. જૈન ધર્મની અંદર તપસ્યાનું બહુ જ મહત્ત્વ છે અને જૈનોએ દિલોજાનથી આ ભગવાન મહાવીરને રીઝવવા, ભગવાનના શાસનને રીઝવવા આજે તપસ્યાઓ કરી છે. આજે એ તપસ્વીઓનો વરઘોડો આજે ધોરાજીના શરાબ બજારથી શરૂ થઈ અને પ્લોટના દેરાસર સુધી પહોંચશે. રસ્તાની અંદર જૈનોની સાથે સાથે જૈનેતર ભાઈઓએ પણ જૈન ધર્મની અંદર શ્રદ્ધા રાખી અને ઠેર ઠેર વેપારીઓએ આ શોભાયાત્રાનું
બહુમાન કર્યું છે. અતુલભાઈ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત, ન્યૂઝ ધોરાજી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.